देवभूमि द्वारका में होली और धूलेटीए फूलडोल उत्सव की उजवणी करवामां आवे छे। त्यारे हाल द्वारकाधीश मंदिरे जता पदयात्रीओ माटे खास सुविधानुं आयोजन करवामां आव्युं छे। फूलडोल उत्सव माटे द्वारका जता पदयात्रीओ माटे सेवाकीय केम्पनुं आयोजन करायुं छे। आ केम्पमां कोई जातनी तकलीफ न थाय ते प्रकारनी व्यवस्था जिल्ला पोलीसे उभी करी छे। हजारों पदयात्रीओ माटे जमवानी व्यवस्था कराई छे, साथे तेमना आरोग्यनी संभाळ माटे मसाज मशीन पण राखवामां आव्या छे। एटलुं ज नहीं પણ પદયાત્રીઓને રસ્તામાં કોઈ તકલીફ ન થાય તે માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પણ શરૂ કરવામાં આવ્યું। દ્વારકામાં 7-8 તારીખે ફૂલડોલ ઉત્સવ માટે પહોંચી રહેલા પદયાત્રીઓ માટે ખાસ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી છે। હાલમાં હોળીના દર્શને જે પદયાત્રીઓ પદયાત્રા કરીને જાય છે એમને અહીંયા સુવિધા પૂરી પાડવામાં આવે છે। એમનો થાક ઉતારવા માટે જ્યારે આવે ત્યારે એમને ચા પાણી નાસ્તો ઠંડુ ઓફર કરવામાં આવે છે, સાથે મસાજ અને મેડિકલની સુવિધાઓ પણ આપવામાં આવે છે। વાઇબ્રેટરથી મસાજ કરી આપવામાં આવે છે અને એમનો થાક ઉતરી જાય એટલે એ લોકો પાછી એનર્જી મેળવીને અહીંથી આગળ જતા રવાના થતા હોય છે। બપોરે અને રાત્રિના સમયે લંચ અને ડિનર કરાવવામાં આવે છે। પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવની ઉજવણીને હવે ગણતરીના દિવસો બાકી હોય ત્યારે પદયાત્રીઓનો મોટો સમુદાય રાજ્યના અલગ અલગ પ્રાંતમાંથી દ્વારકા તરફ પ્રયાણ કરી રહ્યો છે। આ યાત્રાળુઓનું પણ દ્વારકાની ભાગોળે આગમન થઈ રહ્યું છે। તંત્ર દ્વારા એક્શન પ્લાન પણ અમલી બનાવાયો છે। જામનગર બાયપાસથી છે દ્વારકા રોડ પર ઠેર ઠેર કેમ્પોનું આયોજન થયું છે, જ્યાં તેને જરૂરિયાત મુજબ વસ્તુઓ મળી શકે અને ચા પાણી નાસ્તો ભોજન સહિતની વ્યવસ્થા ઉપરાંત આરામ કરી શકે તેવી તમામ સગવડો ઉપલબ્ધ થઈ છે। પડાણા મેઘપર રોડ પાસે 1 સાથે 2 કિલોમીટરમાં 7-8 વિશાળ કેમ્પો કાર્યરત છે, જ્યાં પદયાત્રીઓનો મોટો સમુદાય વિસામો લે છે। અમુક સ્થળે તો મોડી રાત્રિ સુધી ભાવિકો તથા મહિલાઓ રાસ ગરબા લે છે। પદયાત્રીમાં દાતા યુવાનોની રાસ મંડળીને વેશભૂષા સાથે સારું આકર્ષણ જમાવ્યું હતું। होली फुलडोल के हिसाब से द्वारकाधीश मंदिर में इस वर्ष लाखों की संख्या में पदयात्री या श्रद्धालु आ रहे हैं, उसके हिसाब से आज से स्थानीय पुलिस का बंदोबस्त लग रहा है। इसमें ना सिर्फ स्थानीय पुलिस बट जिले के बाहर से भी पुलिस बुलाई गई है। मेरे सिवाय 5 DYSP, लगभग 70 जितने PI PSI और 1200 से ऊपर पुलिस और जो ऑक्सिलरी फोर्सेज होती है उनका बंदोबस्त रहेगा। इसमें हम ये देखेंगे कि जो भी पदयात्री हैं उनको पूरी सहूलियत हो और उनका अच्छे से दर्शन हो। इसमें हमारी जो शी टीम है वो भी एक्टिव रहेगी। शी टीम मार्फत जो है जो भी अशक्त हैं, दिव्यांग हैं, सीनियर सिटीजन से उनको जो भी मदद की जरूरत पड़ेगी वो करेगी। इसके अलावा हमारी ड्रोन से भी पुलिसिंग होगी ताकि कोई भी एंटी जो सोशल एलिमेंट्स है वो एक्टिव ना हो पाए। हमारी LCB SOG और स्थानीय पुलिस की भी अलग अलग खानगी ड्रेस में टीमें एक्टिव रहेंगी ताकि कोई वहां के चोरी का और कोई दूसरा बनाव ना बने। द्वारका खाते फूलडोल उत्सव 2023 માટે યાત્રિકોનો પ્રવાહ શરૂ થઈ ગયો છે। ખંભાળિયાથી લઈ દ્વારકા સુધી રસ્તા ઉપર સતત યાત્રિકો જોવા મળી રહ્યા છે। આ બધા યાત્રિકો દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ આનંદથી ઉજવી શકે એ માટે વહીવટીતંત્રે સંપૂર્ણ તૈયારીઓ કરી છે। આપણે કીર્તિસ્તંભથી લઈ અને 56 સીડી સુધી બેરિકેટિંગની વ્યવસ્થા કરી છે। કીર્તિસ્તંભ ખાતે જે ચાલીને યાત્રિકો આવે છે એ લોકો માટે વિસામણી પણ વ્યવસ્થા કરી છે। ઠેર ઠેર જગ્યાઓએ પાણી પુરવઠા દ્વારા પાણીના ટાંકા વગેરે મૂકવામાં આવ્યું છે। કીર્તિસ્તંભ મંદિર આ દરેક જગ્યાએ હેલ્થની ટીમો સ્ટેન્ડબાય છે। જે 8 તારીખે બપોરે 2 થી 3 દરમિયાન ફૂલડોલ ઉત્સવ ઉજવવામાં આવનાર છે ત્યાં સુધીમાં અંદાજે 5 થી 6 લાખ લોકો દ્વારકા ખાતે પધારનાર છે અપેક્ષા છે। તો આ સર્વે યાત્રિકોનો દ્વારકા ખાતેનો અનુભવ સુખમય અને આહલાદક બની રહે એ માટે વહીવટીતંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે। અત્રે પધારતા યાત્રાળુઓને એટલી અપીલ કે આ દરેક વ્યવસ્થામાં વહીવટીતંત્રને સંપૂર્ણ સહયોગ આપે। જય દ્વારકાધીશ। પાટણ જિલ્લાના માર્કેટયાર્ડમાં 3 દિવસનું વેકેશન, હોળી ધૂળેટીના તહેવારને લઈને માર્કેટયાર્ડમાં મિની વેકેશન પડ્યું છે। માર્કેટયાર્ડ આજથી 7 માસ સુધી બંધ રહેશે, 8મી માર્ચથી ફરી હરાજીનું કામકાજ શરૂ થશે। 3 દિવસના વેકેશન બાદ ફરી યાર્ડમાં નવી જણસીની આવક થશે। તો આ સાથે બુલેટિનમાં હાલ બસ આટલું, આપ જોતા રહો Zee 24 કલાક। નમસ્કાર। આ કાર્યક્રમના સહ પ્રાયોજક છે યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, અચ્છે લોગ અચ્છા બેંક, પ્લમ્બર બાથવેર લક્ઝરી ફોર એવરીવન, ગ્લોબલ કલર્સ એન્ડ કેમિકલ્સ,
કલરિંગ યોર વર્લ્ડ.